હેડ પોન્જી સ્કીમ અંગે ન્યૂઝ એટીનનો મોટો ખુલાસો. ન્યૂઝ એટીનની ટીમ પહોંચી મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના ઘરે. સાબરકાંઠાના ઝાલાનગરમાં રહે છે મહાઠગ ભૂપેન્દ્ર. અને આલિશાન બંગલાની સામે મોંઘીદાટ ગાડીઓ, પરિવારજનોનો કંઈ પણ કહેવાનો ઇનકાર. તો આ ન્યૂઝ એટીનની ટીમ પહોંચી છે ભૂપેન્દ્ર ઝાલાના ઘરે. આ એ વ્યક્તિ છે કે જેણે એક ના ત્રણ કરવાની લાલચ આપી અને લોકો પાસેથી કરોડો રૂપિયાનું રોકાણ મેળવ્યું. સાબરકાંઠા હોય, અરવલ્લી હોય કે પછી રણાસણ હોય, હિંમતનગર હોય, ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારના લોકોને ફસાવી લીધા છે. અને લગભગ 5-6 હજાર કરોડનું આ આખું કૌભાંડ જે છે તેણે આચર્યું હોવાનું સામે આવી રહ્યું છે. સીઆઈડી ક્રાઇમની ટીમે ગઈકાલે પણ અહીંયા તપાસ કરી હતી અને તેના અલગ અલગ ઠેકાણા ઉપર તપાસ હાથ ધરાઈ હતી. તેના બે એકાઉન્ટ પણ એવા છે કે જ્યાં 175 કરોડના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે. બીઝેડ નામથી તેણે આ પોન્ઝી સ્કીમ છે એ શરૂ કરી હતી અને લોકોને એવા ભરમાવ્યા કે લોકો લાલચમાં ફસાઈ ગયા. અને ઘણા તો એવા ભણેલા લોકો છે કે જેઓ શિક્ષક હોય એવા લોકો પણ તેની જાળમાં આવી ગયા અને પોતાની મહા બચત જે કહેવાય એ તેને સોંપી દીધી હતી અને હવે તેઓ ફસાઈ રહ્યા છે. જો કે હાલ ન્યૂઝ એટીની ટીમ જ્યારે તેના ઘરે પહોંચી, તેના નિવાસસ્થાને પહોંચી, ત્યારે તેના પરિવારજનો હવે કંઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધા છે. તો બીઝેડ પોન્ઝી સ્કીમ અંગે ન્યૂઝ એટીનનો મોટો ખુલાસો. મહાઠગના ઘરે જ્યારે અમારી ટીમ પહોંચી છે ત્યારે આલિશાન બંગલાની સામે મોંઘી ગાડીઓ જે છે એ પણ જોવા મળી રહી છે. બીઝેડ પોન્જી સ્કીમમાં જે રીતે લોકોએ ઇન્વેસ્ટ કર્યા અને ત્યારબાદ જે ભાંડો ફૂટ્યો છે તેને લઈને સીઆઈડી ક્રાઇમે તપાસ તેજ કરી છે. અલગ અલગ જગ્યાએ દરોડા પાડવામાં આવી રહ્યા છે અને ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે એલઓસી પણ જાહેર કરવાની કાર્યવાહી થઈ ચૂકી છે. ત્યારે ન્યૂઝ 18 એક્સક્લુઝિવ એમના ઘરે પહોંચી છે, ત્યાં વાત કરવાની કોશિશ કરી કે કંઈ બોલવા એ લોકો તૈયાર હોય, પરંતુ તેમને ખબર જ નથી કે ભૂપેન્દ્રસિંહ ક્યાં છે. તેમને આ ઘટનાથી ખબર નહીં હોવાનું તેમના પરિવારજનોનું કહેવું છે. ત્યારે આપ જોઈ શકો છો કે આલિશાન ગાડીઓ છે, આલિશાન વસ્તુઓ છે, એ તમામ અહીંયા દેખાઈ આવે છે. અને ક્યાંક ને ક્યાંક જે રીતે કરોડોનું કૌભાંડની વાત છે, 6 હજાર કરોડનું કૌભાંડની અત્યારે વાત સામે આવી રહી છે, ત્યારે તપાસ જે છે સીઆઈડી ક્રાઇમ કરી રહી છે. હકીકત શું છે તે તપાસ બાદ ખ્યાલ આવશે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતે ગુજરાતની અંદર જે કાંઈ પોન્જી સ્કીમની વાત સામે આવી છે, બહુ સમય બાદ આ પ્રકારની એક મોટું કૌભાંડ જે ગુજરાતમાં સામે આવ્યું છે તેને લઈને કાર્યવાહીનું જે છે સીઆઈડી ક્રાઇમ દ્વારા કરવામાં આવી રહી છે. પરંતુ તપાસમાં હકીકત શું છે એ તપાસ બાદ ખ્યાલ આવશે, ખરેખર ઘટનામાં રિયાલિટી શું છે. અને ક્યાંક ને ક્યાંક જે રીતે અત્યારે સમગ્ર મામલો છે તે ખૂબ જ ચર્ચાસ્પદ છે, કારણ કે સીઆઈડી ક્રાઇમ તપાસ કરી રહી છે અને કરોડો રૂપિયાની જે વાત છે ત્યારે પરિવારજનો કહે છે અમને કંઈ ખબર નથી એ ક્યાં છે, કોણે શું કર્યું કોઈ એમને આઈડિયા નથી. જેથી અત્યારે પોલીસ જે છે તે કાર્યવાહી કરી રહી છે, તપાસ કરી રહી છે અને તપાસ બાદ જે છે સમગ્ર હકીકત સામે આવશે કે રિયાલિટી શું છે અને ક્યાં છે ભૂપેન્દ્રસિંહ અત્યારે. તેમને પકડવા માટે પણ સીઆઈડી ક્રાઇમની ટીમો અત્યારે અલગ અલગ જગ્યાએ જઈ રહી છે. કેમેરા પ્રકાશ દેસાઈ સાથે નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી, ઝાલાવાડ, હિંમતનગર, સાબરકાંઠા. તો હવે પરિવારજનો એવું કહે છે કે તેમને કંઈ જ ખબર નથી, પણ કરોડો રૂપિયા જ્યારે બેફામ આવતા હતા અને લોકોને ફસાવવામાં આવતા હતા ત્યાં સુધી તેમને ખૂબ મજા આવી. હવે જ્યારે પકડાયા છે, રેલો આવ્યો છે, ત્યારે હવે તેમને કંઈ જ ખબર નથી. વડોદરાથી એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે. વડોદરામાં પૂરમાં નુકસાનીનું વળતર આપવાની લાલચ આપી અને છેતરપિંડી કરનાર બે શખ્સો પકડાયા છે. આરોપીઓએ શહેરના વિવિધ વિસ્તારના રિક્ષા ચાલકોને લાલચ આપી અને સોનાના દાગીના અને રોકડ રકમ પડાવી લીધી. ચોરીના મુદ્દામાલ સાથે ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીને ઝડપી લીધા. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં 7 ગુનાનો ભેદ પણ ઉકેલાયો છે. ગુજસી ટોક કાયદાના ગુજરાતના પહેલા કેસમાં અમદાવાદ સ્પેશિયલ કોર્ટનો ચુકાદો. ગોરધન ઝડફિયાની હત્યાનું કાવતરું ઘડવાનો મામલો. આરોપી ઇરફાનને 5 વર્ષની કેદની સજા. ગુજસી ટોક કાયદા હેઠળ રાજ્યમાં પહેલો ચુકાદો. છોટા શકીલના કહેવાથી હત્યાનું કાવતરું ઘડાયું. વર્ષ 2020માં હત્યાનું કાવતરું ઘડાયું હતું. આરોપી સિદ્ધેશને પુરાવાના અભાવે નિર્દોષ છોડાયો હતો.
સુરતના લાલગેટમાં હત્યાની ઘટના સામે આવી છે. માત્ર પાણીની લાઇન બાબતે બોલાચાલી થયા બાદ હત્યા કરી દેવામાં આવી. સુરતના લાલગેટના ઘાસીતીપુરા ખાતે રહેતા અફજલ પટેલ નામના યુવકની ચપ્પુના ઘા ઝીકી કરપીણ હત્યા કરી દેવાઈ. મૃતકના ઘર પાસે રહેતા બે યુવકોએ જ તેની હત્યા કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે થોડા સમય પહેલા આરોપીઓને મૃતક વચ્ચે પાણીની પાઇપલાઇન નાખવા બાબતે માથાકૂટ થયેલી, જેની અદાવત રાખી બંને આરોપીઓએ મૃતકને ચપ્પુના બે જેટલા ઉપરાછાપરી ઘા ઝીક્યા. પોલીસે બંને હત્યારાઓને ઝડપી આગળની તપાસ હાથ ધરી. આ બંને જે પડોશી જ હતા અને એ લોકોને પાણીની પાઇપલાઇન નાખવાને અનુસંધાને 25મીએ સાંજે એ લોકો વચ્ચે થોડીક બોલાચાલી થઈ હતી અને પછી સમાધાન પણ થઈ ગયેલું હતું, પરંતુ રાત્રે 1:30 વાગ્યાની આસપાસ જ્યાં મરણ જનાર છે ત્યાંથી પસાર થતો હતો એ વખતે બોલાચાલી પરિચિત થતાં બંને ભાઈઓએ ચપ્પા વડે એની પર એસોલ્ટ કરી અને એનું મૃત્યુ નિપજાવ્યું હતું. અમદાવાદના ધંધુકામમાં નવનિર્મિત રેલવે ઓવરબ્રિજ પર બાઇક અને કાર સામસામે અથડાતા અકસ્માત થયો. અકસ્માતમાં બાઇક સવાર 70 ફૂટ ઓવરબ્રિજ પરથી નીચે પટકાયો. અકસ્માતમાં બાઇક સવાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો, જ્યારે અન્ય બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા. ઇજાગ્રસ્તોને ધંધુકા RMS હોસ્પિટલમાં ખસેડાયા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાઇક સવારને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયો હતો. દિવસે દિવસે વધતા અકસ્માતોની સંખ્યાને ઘટાડવા સરકારની સાથે પોલીસ વિભાગ પણ કામગીરી કરી રહ્યું છે. આજ કામગીરીના ભાગરૂપે સુરત પોલીસે કાર્યવાહી કરી. અકસ્માતો માટે ગાડીમાં હાઇવોલ્ટેજ ફ્લેશ લાઇટ અકસ્માતો માટે સૌથી વધુ જવાબદાર હોય છે. આ લાઇટ્સને કારણે સામેના વ્યક્તિની આંખોમાં અંધારા આવી જતા હોય છે, ત્યારે સુરત પોલીસે ડુમસ રોડ પર જતી આવતી ગાડીઓને અટકાવી અને દંડની કામગીરી કરી હતી. એટલું જ નહીં, પોલીસે ગાડીઓના શોરૂમના મેનેજર અને મિકેનિકને સાથે રાખી કામગીરી કરી હતી. તો મોટાભાગે રોડ પર આપણે જતા હોઈએ ત્યારે જોતા હોઈએ છીએ કે ઘણી ગાડી જે હોય છે તેની લાઇટ્સ જે હોય છે એ વધારે ફ્લેશ લાઇટ હોય છે અને તેનાથી સામેવાળાની આંખો અંજાઈ જતી હોય છે. આ પ્રકારની લાઇટો નખાવવાવાળા જે કાર ચાલકો છે, કારના માલિકો છે, તેની સામે પણ એક્શન લેવામાં આવી રહ્યું છે, જેના કારણે આ પ્રકારના જે અકસ્માતો જે થતા હોય છે તેને નિવારી શકાય, ઘટાડી શકાય. બીજેડ પોન્જી સ્કીમ અંગે ન્યૂઝ 18નો મોટો ખુલાસો. ન્યૂઝ 18ની ટીમ પહોંચી મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના ઘરે. સાબરકાંઠાના ઝાલાનગરમાં રહે છે મહાઠગ ભૂપેન્દ્ર અને આલિશાન બંગલાની સામે મોહીદાટ ગાડીઓ, પરિવારજનોનો કંઈ પણ કહેવાનો ઇનકાર. તો આ ન્યૂઝ 18ની ટીમ પહોંચી છે ભૂપેન્દ્ર ઝાલાના ઘરે. આ એ વ્યક્તિ છે કે જેણે 1 ના 3 કરવાની લાલચ આપી અને લોકો પાસેથી કરોડો રૂપિયાનું રોકાણ મેળવ્યું. સાબરકાંઠા હોય, અરવલ્લી હોય કે પછી રણાસણ હોય, હિંમતનગર હોય, ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારના લોકોને ફસાવી લીધા છે અને લગભગ 5-6 હજાર કરોડનું આ આખું કૌભાંડ જે છે તેણે આચર્યું હોવાનું સામે આવી રહ્યું છે. CID ક્રાઇમની ટીમે ગઈકાલે પણ અહીંયા તપાસ કરી હતી અને તેના અલગ અલગ ઠેકાણા ઉપર તપાસ હાથ ધરાઈ હતી. તેના બે એકાઉન્ટ પણ એવા છે કે જ્યાં 175 કરોડના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે. BZ નામથી તેણે આ પોન્ઝી સ્કીમ છે એ શરૂ કરી હતી અને લોકોને એવા ભરમાવ્યા કે લોકો લાલચમાં ફસાઈ ગયા. અને ઘણા તો એવા ભણેલા લોકો છે કે જેઓ શિક્ષક હોય એવા લોકો પણ તેની જાળમાં આવી ગયા અને પોતાની મહા બચત જે કહેવાય એ તેને સોંપી દીધી હતી અને હવે તેઓ ફસાઈ રહ્યા છે. જો કે હાલ ન્યૂઝ 18ની ટીમ જ્યારે તેના ઘરે પહોંચી, તેના નિવાસ સ્થાને પહોંચી, ત્યારે તેના પરિવારજનો હવે કંઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધા છે. તો BZ પોન્ઝી સ્કીમ અંગે ન્યૂઝ 18નો મોટો ખુલાસો. મહાઠગના ઘરે જ્યારે અમારી ટીમ પહોંચી છે ત્યારે આલિશાન બંગલાની સામે મોંઘી ગાડીઓ જે છે એ પણ જોવા મળી રહી છે. BZ પોન્જી સ્કીમમાં જે રીતે લોકોએ ઇન્વેસ્ટ કર્યા અને ત્યારબાદ જે ભાંડો ફૂટ્યો છે તેને લઈને CID ક્રાઇમે તપાસ તેજ કરી છે. અલગ અલગ જગ્યાએ દરોડા પાડવામાં આવી રહ્યા છે અને ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે LOC પણ જાહેર કરવાની કાર્યવાહી થઈ ચૂકી છે. ત્યારે ન્યૂઝ 18 એક્સક્લુઝિવ એમના ઘરે પહોંચી છે, ત્યાં વાત કરવાની કોશિશ કરી કે કંઈ બોલવા એ લોકો તૈયાર હોય, પરંતુ તેમને ખબર જ નથી કે ભૂપેન્દ્રસિંહ ક્યાં છે. તેમને આ ઘટનાથી ખબર નહીં હોવાનું તેમના પરિવારજનોનું કહેવું છે. ત્યારે આપ જોઈ શકો છો કે આલિશાન ગાડીઓ છે, આલિશાન વસ્તુઓ છે, એ તમામ અહીંયા દેખાઈ આવે છે અને ક્યાંક ને ક્યાંક જે રીતે
કરોડોનું કૌભાંડની વાત છે, 6,000 કરોડનું કૌભાંડની અત્યારે વાત સામે આવી રહી છે. ત્યારે તપાસ જે છે સીઆઈડી ક્રાઇમ કરી રહી છે, હકીકત શું છે તે તપાસ બાદ ખ્યાલ આવશે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતે ગુજરાતની અંદર જે પોન્જી સ્કીમની વાત સામે આવી છે, બહુ સમય બાદ આ પ્રકારની એક મોટું કૌભાંડ જે ગુજરાતમાં સામે આવ્યું છે તેને લઈને કાર્યવાહીનું જે છે સીઆઈડી ક્રાઇમ દ્વારા કરવામાં આવી રહી છે. પરંતુ તપાસમાં હકીકત શું છે એ તપાસ બાદ ખ્યાલ આવશે, ખરેખર ઘટનામાં રિયાલિટી શું છે. અને ક્યાંક ને ક્યાંક જે રીતે અત્યારે સમગ્ર મામલો છે તે ખૂબ જ ચર્ચાસ્પદ છે, કારણ કે સીઆઈડી ક્રાઇમ તપાસ કરી રહી છે અને કરોડો રૂપિયાની જે વાત છે ત્યારે પરિવારજનો કહે છે અમને કંઈ ખબર નથી એ ક્યાં છે, કોણે શું કર્યું કોઈ એમને આઈડિયા નથી. જેથી અત્યારે પોલીસ જે છે તે કાર્યવાહી કરી રહી છે, તપાસ કરી રહી છે અને તપાસ બાદ જે છે સમગ્ર હકીકત સામે આવશે કે રિયાલિટી શું છે અને ક્યાં છે ભૂપેન્દ્રસિંહ અત્યારે તેમને પકડવા માટે પણ સીઆઈડી ક્રાઇમની ટીમો અત્યારે અલગ અલગ જગ્યાએ જઈ રહી છે. કેમેરા પ્રકાશ દેસાઈ સાથે નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી, ઝાલાવાડ, હિંમતનગર, સાબરકાંઠા. તો હવે પરિવારજનો એવું કહે છે કે તેમને કંઈ જ ખબર નથી, પણ કરોડો રૂપિયા જ્યારે બેફામ આવતા હતા અને લોકોને ફસાવવામાં આવતા હતા ત્યાં સુધી તેમને ખૂબ મજા આવી, હવે જ્યારે પકડાયા છે, રેલો આવ્યો છે ત્યારે હવે તેમને કંઈ જ ખબર નથી. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.